દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાષ્ટ્રીય એકતા પ્રતિજ્ઞા લેવડાવી. વડાપ્રધાને પ્રતિજ્ઞા લેવડાવતા જણાવ્યું હતું કે હું સત્ય નિષ્ઠાથી પ્રતિજ્ઞા લઉં છું કે રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સુરક્ષાને કાયમ રાખવા સ્વયંને સમર્પિત કરીશ અને દરેક દેશવાસીઓ સુધી આ સંદેશ લઈ જવા પ્રયત્ન કરીશ. હું આ પ્રતિજ્ઞા દેશની એકતાની ભાવનાથી પ્રેરાઈને લઉં છું, જે સરદાર વલ્લભભાઈ પટેલની દૂરદેશિતા અને કાર્ય દ્વારા શક્ય બને છે. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારું યોગદાન આપવાનું સત્ય નિષ્ઠાથી સંકલ્પ કરું છું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં એકતા નગર કેવડિયા ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કાર્યક્રમમાં ભારતભરમાંથી આવેલ સૌ કોઈએ ઉત્સાહભેર આ પ્રતિજ્ઞા લીધી હતી. નમસ્કાર. નગરપાલિકા પ્રાંતિજ સંચાલિત શેઠ પિયંદાર હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થી મિત્રો, તમામ વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ, શાળા પરિવારના મિત્રો, નગરજનો, ગ્રામજનો, તમામને દીપાવલી પર્વની શુભેચ્છાઓ પાઠવું છું. આપનું આવનારું નૂતન વર્ષ સુખમય, સમૃદ્ધિમય તેમજ પ્રગતિમય રહે, નિરોગી રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. નમસ્કાર ખેડૂત ભાઈઓ તથા વેપારી ભાઈઓ, આપ સૌને દિવાળીનું નવું વર્ષ સુખદાયી, ફળદાયી તથા સમૃદ્ધિ તરફ આગળ વધે તેવી દરેકને શુભકામનાઓ તથા આવતું નવું વર્ષ દરેક માટે સ્વાસ્થ્ય સારું રહે તેવી પરમાત્માને હું પ્રાર્થના કરું છું. બજાર સમિતિ પ્રતિજ તથા સબિયાર ચલણમાં હરાજીમાં ભાગ લેતા ખેડૂત ભાઈઓને પોષણક્ષમ ભાવો તથા તેમને સહકાર મળી રહે તથા માર્કેટયાર્ડમાં ખેડૂતોને કોઈ જાતની તકલીફ ન પડે તેનું અમે ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ અને અમારા સ્ટાફ તરફથી પણ પૂરો સહકાર અને દરેક પ્રકારની સવલતો મળતી હોય છે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અને હરાજીમાં સાચો તોલ, રોકડા નાણાં અને જાહેર હરાજીથી એ ઉદ્દેશથી દરેક બજાર સમિતિના સૂત્રને ધ્યાને રાખીને ખેડૂતોને સહકાર આપવામાં આવે છે. ખેડૂતોને પણ સહકારી ધોરણે જે પણ ફાયદા થતા હોય તે જોડે રહી અને હરાજીમાં કરવામાં આવે છે. આમ ફરીથી આવતું નવું વર્ષ દરેક માટે સારું સ્વાસ્થ્ય રહે અને સારું વર્ષ રહે તેની શુભકામનાઓ પાઠવું છું. જય જવાન, જય કિસાન, જય સહકાર.